જાતે સફાઈ શરૂ કરી દીધી પાણીના ત્રણ દિવસ ત્યાં નિકાલ નતો થયો કચરો પોતા બધા બહરાવ્યો અમારી શેરીના માણસોએ કર્યું છે કર્યું હજી સફાઈ વાળા આવ્યા નથી આવે એવી અમે નમ્ર વિનંતી કરીએ છીએ હકીકતમાં પાલિકાની કામગીરી વિરુદ્ધ સ્થાનિકોમાં રોષની લાગણી છે વરસાદ બંધ થઈ ચૂક્યો છે પણ તેમ છતાં શહેરના અનેક વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે સ્થાનિકોનો આક્ષેપ છે કે એકાએક પૂરના પાણી ધસી આવ્યા હતા અને તેમના સુધી કોઈ પણ પ્રકારની માહિતી ન પહોંચી એટલે જ જ્યારે લોકો પાણીની વચ્ચે ઘેરાયેલા હતા ત્યારે પણ એક પણ અધિકારી તેમના વિસ્તારમાં નહોતો આવ્યો અમારા ઘરમાં દોઢ બે લાખ નું નુકસાન થયું છે મારે વાસણ કણિયાણું બધી કઉ ચોખા અમારે ફિશ સીકે બગડી ગયું છે અમારા ઘરમાં આટલું આટલું પાણી હતું કળ બુધી તમે હાલો ન તો તમે અમે કાલે બારે પાણી ડોળું ભરી ભરીને સાયરું છે અમે ઘર માંથી પાણી પણ ગમે પાડોશ ને પણ તમે પૂછી લ્યો અમે ભારે રહીએ છીએ ભાઈ અમે મજૂરી માણસ અમે અત્યારે ભારે રહીએ છીએ અમે કેમ કરીને અમારું ઘર હલાવીને અમને ખબર છે લોકોની ઘર વખરી અનાજ બધું જ પૂરના પાણીમાં બરબાદ થઈ ચૂક્યું છે તો બીજી તરફ હવે સ્વાસ્થ્ય સંબંધિત જોખમ ન સર્જાય એટલે લોકોએ સફાઈનું બીડું ઊંચક્યું છે કારણ કે પાલિકાનું તંત્ર તો હજુ પણ સફાઈ મુદ્દે પ્લાનિંગમાં જ લાગેલું છે જેટલા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે એ સિવાયના જે વિસ્તારો હતા જ્યાં ખાલી ફક્ત ને ફક્ત વરસાદ જે ભારે પડ્યો હતો ત્યાં આપણી ટીમ ઓલરેડી કામ કાર્યરત છે અને એ સિવાયના જે વિસ્તારો આજે જેમાં પાણી ઓછર્યા છે ત્યાં અત્યારે અમે જે તે વિસ્તાર વાઇઝ ટીમો અમે કરવાના છે અને જરૂર લાગશે તો અમારી એવી પણ તૈયારી છે કે વધારાના માણસો ટેમ્પરરી બેઝ પર અમે ટીમમાં લેશું ભયાવહ મુસીબતો બાદ પણ તંત્રના પેટનું પાણી નથી હલતું અને એટલે જ હવે લોકોએ જ પોતાની સલામતી માટે પહેલ આદરી દીધી છે